नमस्कार, न्यूज सिटी गुजराती में आपनु स्वागत छे अने आपनी साथे हुं छुं मित्तल। महत्वना समाचारों पर नजर करिए तो उत्तर भारत तरफ जती ट्रेनों में भारे भीड़ जोवा मळी रही छे अने सूरत थी ऊपर थी त्राप्ती गंगा में जोवा मळी छे ट्रेन, ज्यारे ट्रेन में चढ़वा माटे लोको भड़ापड़ी करी रह्या छे। त्यारे स्टेशन पर अफरातफरी नो माहोल जोवा मळी रह्यो छे। मोटाभागना लोको कलाको पहला ज लाइन में उभा रह्या छे। दृश्यो पण सामे आव्या छे सूरत थी, के ज्यां लोको ट्रेन में बेसवा माटे पड़ापड़ी करी रहा छे। जो कि हाल वेकेशनो समय छे, पोताना वतन जवा माटे लोको उपड़ी पड़िया छे, परंतु भीड़ जोवा मळी रहा छे। पड़ापड़ी लोको करी रहा छे ट्रेन में बेसवा माटे। ट्रेन नहीं मळे त्यां सुधी धक्का खाशो शुं? हाल लाइव दृश्य अपनी सामे आव्या छे सूरत थी, के ज्यां लोको बेसवा माटे पड़ापड़ी करी रह्या छे। अफरातफरीनो माहोल पण सर्जायो छे, कारण के हाल वेकेशनो समय छे अने भारे धसारो रहेतो होय छे। आ दृश्य आप जोशो के सीधा सूरत थी आव्या छे, के ज्यां કીડિયાળું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સુરત રેલવે સ્ટેશનના છે। અનેક લોકો હાલ વતન જશે અને પોતાના વતન જવા માટેની આ દોડાદોડી છે। અફરાતફરીનો માહોલ સર્જાયો છે સુરત રેલવે સ્ટેશનમાં, કે જ્યાં હાલ વેકેશન ભરતાની સાથે જ પોતાના વતન લોકો જઈ રહ્યા છે। धक्का मुकीनी साथेना दृश्यो पण सामे आव्या छे, तो अमुक लोको लाइन थी जई रह्या छे। महत्वनुं छे के वेकेशननो समय छे, त्यारे ट्रेनमां बेसी लोको पोताना वतन जता होय छे, अने त्यांना आ दृश्यो छे के ज्यां धक्का मुकी पण थई रही छे। अफरातफरीनो माहोल पण सर्जायो, कारण के मोटी संख्यामां हाल लोको पोताना वतन जशे अने पोताना घरे ज्यारे जई रह्या छे। सूरतना सीधा रेलवे स्टेशनना दृश्યો છે। ट्रेन नहीं मळे त्यां सुधी धक्का खाशो, एटले के वतन जवा माटे हाल ट्रेन हाउसफुल थई रही छे। सूरतना दृश्यो छे के ज्यां ट्रेन करता प्रवासीओनी लांबी कतार जोवा मळी रही छे, અને આ સાથે અફરાતફરીનો પણ માહોલ છે, કારણ કે હાલ વધારે ભીડ રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે। તો સુરતથી મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે, જેમની પાસેથી વિગતો જાણીશું। કીર્તેશ, હાલ જોવા મળી રહ્યું છે રેલવે સ્ટેશન પર લોકો ધક્કામુક્કી કરી રહ્યા છે, અફરાતફરી પણ છે, કેવો અત્યારે તસારો જોવા મળી રહ્યો છે રેલવે સ્ટેશન પર? બિલકુલ મિત્તલ, સુરતથી બિહારના છપરા દરરોજ સવારે જે ટ્રેન જાય છે, વેકેશનનો સમય છે, લગ્નગાળા છે, દ્રશ્ય જોઈ શકાય છે કે કયા પ્રકારે ટ્રેનમાં પોલીસ પ્રોટેક્શનમાં લોકોને બેસાડવામાં આવ્યા છે। ગણતરીની મિનિટોમાં ટ્રેન ઉપડવાની તૈયાર છે, પણ અત્યારે પણ દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો ટ્રેનમાં લટકતા છે। કારણ કે આ ટ્રેનમાં કોમન ચાર બગી હોય છે, બુકિંગવાળા તમામ ડબ્બામાં આ જ પ્રકારે હોય છે। લોકોએ જો ટ્રેનમાં બેસવું હોય તો મોડી રાત્રે 12 વાગ્યાથી સુરત સ્ટેશન પર આવીને લાઇન લગાવવાની પડતી હોય છે, અને 100 જણની કેપેસિટીના ડબ્બામાં 150 થી 200 અને 250 સુધી લોકો બેસાડવામાં આવતા હોય છે। લોકો બારીથી જતા હોય છે, ગમે તે રીતે જતા, ખાસ કરીને વિકલાંગો માટેનો ડબ્બો છે તે ડબ્બામાં, પાર્સલનો ડબ્બો છે તે ડબ્બામાં, તમામ જગ્યા પર માત્ર લોકો જ લોકો છે। કારણ કે સુરતથી બિહાર સુધીની આ એકમાત્ર ટ્રેન એવી છે કે જે ડાયરેક્ટ જતી હોય છે, અને આ ટ્રેનમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે। પણ અત્યારે કહી શકાય ઉનાળાનો સમય છે, લગ્ન સરા છે, તેને લઈને આ ટ્રેનમાં આ પ્રકારની ભીડ છે। સુરતથી ઉપડીને આ ટ્રેન સૌથી પહેલું સ્ટોપેજ થશે સુરતના ઉધના સ્ટેશન પર, અને ઉધના સ્ટેશન પર પણ કહી શકાય 200-250 લોકો આ ટ્રેનમાં સવાર થવા માટે ત્યાં તૈયાર છે। આ ટ્રેનમાં સવાર થવા માટે આવેલા 1000માંથી માત્ર 700 લોકોને જ એન્ટ્રી મળી છે, કારણ કે કોમન જનરલ 4 થી 5 ડબ્બા હતા અને તમામ લોકો બેઠા, 50% લોકો અહીંથી જગ્યાના હોવાને લઈને પરત ગયા છે। ત્યારે આ ટ્રેન સ્ટેશન પર ઉધના સ્ટેશન પર હતા, ત્યાં પણ અફરાતફરીનો માહોલ સર્જાય છે। વાર તહેવાર અને કહી શકાય કે લગ્ન સરાનો સિઝનમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય છે, ત્યારે તમે ડબ્બામાં કશે પણ જુઓ લોકો બેસેલા હોય છે, વચ્ચેના પેસેજોમાં લોકો છે, ગરમીનો માહોલ છે, બાળકો સાથે હોય છે, તમામ જગ્યા પર આ જ પ્રકારના દ્રશ્યો છે। લોકો દરવાજામાં લટકીને 24 કલાક સુધીનો સફર કરતા હોય છે। એવું દ્રશ્યો આગળના બોગીનો બતાવવા માંગીશ, કે જે બોગીમાં કહી શકાય કે પાર્સલ બોગી કહેવાય છે, પાર્સલ બોગીમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો છે। ટ્રેન ઉપડવાની તૈયાર છે, પોલીસ સતત અહીંયા ઊભી છે, કોઈ અકસ્માત ના થાય તેના માટે ખાસ પોલીસને, રેલવે પોલીસને તૈનાત કરવામાં આવતી હોય છે। જ્યારે ટ્રેન શરૂ થશે ત્યારે લોકોને ધક્કા મારીને અંદર નાખવા પડશે, કારણ કે જે પ્રકારે ટ્રેન શરૂ થશે, શરૂ થતાની સાથે જ તેની ઝડપ હોય છે, ત્યારે ટ્રેનના દરવાજા પર લટકેલા લોકો
અકસ્માતે પડીને મૃત્યુ નાની છે તે માટે પોલીસને અહીંયા તૈનાત કરવામાં આવતી હોય છે. જોકે પોલીસ વહેલી સવારે અહીંયા પહોંચી જતી હોય છે અને તમામ લોકોને લાઇન બંધ આ ડબ્બામાં બેસાડતા હોય છે. ત્યારે હું ફરી એક વખત બારીની અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ટ્રેનનો ડબ્બો છે કે જ્યાં 6-8 લોકોની સીટિંગ છે ત્યાં તમામ જગ્યા પર માત્ર લોકો જ લોકો દેખાય છે. ગણતરીની મિનિટો છે, તૈયારી છે, ટ્રેન ઉપડવાની તૈયારી છે. ત્યારે કોઈ અકસ્માત ના થાય તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવતી છે. આ ટ્રેન ઉત્તર પ્રદેશથી બિહાર જતી હોય છે. ઉત્તર પ્રદેશથી બિહારના લોકોએ ટ્રેનને લઈને સુરતમાં લાંબા સમય પહેલાં, એટલે આજથી 4 વર્ષ પહેલાં ટ્રેન નહીં તો ચેન નહીં એક આંદોલન કર્યું હતું. અસંખ્યવાર ટ્રેનોની માંગણી કરવામાં આવી છે. સુરતના સાંસદ બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલના જે દ્રશ્યો છે સીધા કે જ્યાં હાલ ટ્રેન હાઉસફુલ થઈ રહી છે, ટ્રેન કરતાં તો વધુ લાંબી કતાર લોકોની જોવા મળી રહી છે. તો હવે વાત કમોસમી વરસાદના મારની. તો માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી છે, આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી નર્મદામાં માવઠાની આગાહી છે. વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. એટલે કે ડાંગ, નર્મદા, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર, કચ્છમાં પણ વરસાદ થઈ શકે છે, વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. કેસરકેરીની સિઝન દરમિયાન જ કરા સાથે વરસાદ પડ્યો છે અમરેલીમાં. ધારીમાં 4th રાઉન્ડની કેસરકેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કરા સાથે વરસાદ પડતા આંબા પરની કેરી બગડી જવાની ભીતિ છે. તો ડાંગના ગીરીમથક, સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને બાદ એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકમાં ચોમાસા જેવો માહોલ છવાયો છે. ગીરીમથક સાપુતારાનું ખુશનુમા વાતાવરણ વચ્ચે આહલાદક માહોલ સર્જાતા પ્રવાસીઓમાં ખુશી છવાઈ. બીજી તરફ ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. તો મહેસાણા કડી એપીએમસીમાં એરંડા તરતા જોવા મળ્યા. કડીમાં કમોસમી વરસાદ પડતા એરંડા અને ઘઉં પલળ્યા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાક ઢાંકી દેવાયો હતો. એપીએમસીમાં રાખેલ પાકને કોઈ મોટું નુકસાન નથી, જ્યારે અમુક વેપારીઓનો માલ ખુલ્લો રહેતા સામાન્ય નુકસાન જોવા મળ્યું. બીજી તરફ કડી પંથકમાં ખરીફ પાકને વરસાદથી નુકસાન થયું છે. કડીમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. મહેસાણાના ખેરાલુની વિઠોડા ગામની હાઈસ્કૂલમાં પતરા ઉડ્યા છે. સાંજે અચાનક વિઠોડા ગામે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું. સાથે જ ભારે પવન અને ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. આ દરમિયાન વિઠોડા ગામે આવેલી હાઈસ્કૂલના પતરા ઉડ્યા હતા. સદનસીબે સ્કૂલે કોઈ ન હોવાથી જાનહાની ટળી હતી, પરંતુ સ્કૂલમાં પતરાના શેડ તૂટી જતા નુકસાન થયું હતું. ખેડૂતો પર યથાવત રહેશે માવઠાનું જોખમ, બગડી શકે છે કેરીનો સ્વાદ. ફરી ખાવકશે લાંબુ માવઠું, 10 દિવસ માવઠાના એંધાણ, કેરીનો નીકળી શકે છે કચ્છર ગાણ. હવામાન વિભાગે ખેડૂતોને ફરી માઠા સમાચાર આપ્યા અને આગામી 4 દિવસ માવઠાની આગાહી કરી છે. એટલું જ નહીં, શોર્ટ ટુ મીડિયમ રેન્જ મોડલમાં તો 10 દિવસ સુધી માવઠાની શક્યતા જણાઈ રહી છે. અને જેમ જેમ દિવસો વીતશે એમ એમ વરસાદની તીવ્રતામાં પણ વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગે 27 એપ્રિલે બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં માવઠાની આગાહી કરી છે. 28 એપ્રિલથી વરસાદની તીવ્રતા વધશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં. તો આ તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છે. એવો આતંક જેનો તોડ વન વિભાગ પાસે પણ નથી. આ એવો દીપડો છે જેને પાંજરે પૂરવા વન વિભાગના અધિકારીઓને આંખે પાણી આવી ગયું છે.
પાણીના સામ્રાજ્યમાં દીપડાની ઘૂસણખોરી દીપડાને આ ઘૂસણખોરી પડી શકે છે ભારે કેમ કે જે લોકોની સાવચ કરે છે રક્ષા તે જ લોકોના લાલ લોહીનો ભૂખ્યો થયો દીપડો પાછળથી દીપડો આવી અને ગળું પકડી લીધું સિંહના સામ્રાજ્યમાં દીપડાએ માર્યો છે દહેશતનો પંજો બે થી ત્રણ લોકોનો દીપડાએ લીધો છે જીવ અમારી ઉપર એટેક બને છે એનું પરિણામ ઝીરો આવે છે જેથી અનેક ગામમાં ફફડાટનો માહોલ દીપડા વારંવાર આવે છે આ ઘટના દર વર્ષે અમારા ગામમાં થાય છે આજુબાજુના ગામમાં થાય છે માણસો મરે છે વાત થઈ રહી છે ગીર સોમનાથ જિલ્લાની જ્યાં મોટા ભાગે વાતો ગુજરાતનું ગૌરવ એવા સાવજની થતી હોય છે તેવામાં આ વિસ્તારમાંથી દીપડાનો આતંક સામે આવ્યો અને જે અચરજ પમાડે તેવો છે ગીરના ગામોમાં દીપડાએ છેલ્લા કેટલાય દિવસોથી દહેશત ફેલાવી છે જેમાં થોડા સમય પહેલા જ કોડીનારથી હૈયું કંપાવી દે તેવી ઘટના સામે આવી જ્યાં ઘાંટવડ ગામે ખૂંખાર દીપડાએ વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી આ પરિવારમાં શોકનો માહોલ છે પરિવાર પર આભ ફાટ્યા સમાન સ્થિતિ છે તે સમયે શું થયું હતું તેને વિસ્તારથી સમજીએ એક વૃદ્ધ દંપતી પોતાના માલઢોરને ચારો આપી રહ્યું હતું અને જેમાં વૃદ્ધ વ્યક્તિ તે વૃદ્ધ મહિલાથી થોડા દૂર ઘાસચારો નાખી રહ્યા હતા તેવામાં જ્યાં વૃદ્ધા કામ કરી રહ્યા હતા ત્યાં ધીમા પગલે દીપડો આવે છે મહિલા પર ભયંકર રીતે ઝપાટો મારે છે જે બાદ મહિલાને સિવિલમાં ખસેડવામાં આવે છે પરંતુ ડોક્ટર આ મહિલાને મૃત જાહેર કરે છે સાંભળો તે વ્યક્તિને જેણે આ ભયંકર હુમલો પોતાની નરી આંખે જોયો નિયણ પૂળો માલને કરવાથી બાયું નિયણ નાખ્યું છે અમારા ઘરના અને હું ત્યાં સામો ઊભો હતો બેઠો હતો અને એ લઈને નિયણ આવે અને પાછળથી દીપડો આવી અને ગળું પકડી લીધું અને પછાડી દીધા એટલે હું એને રાઈડ ફાટી ગયું મેં રાઈડ નાખી એને સામે એટલે દીપડો મૂકીને ભાગી ગયો એ છતાં એના પછી મેં ઊભા કરીને લઈને મેં ખાટલે નાખ્યા અમારા સહયોગી તે જગ્યાએ પહોંચ્યા જ્યાં દીપડાએ મહિલા પર નિર્દયતાથી જીવલેણ હુમલો કર્યો હતો જો કે આ પ્રથમ હુમલો નથી આવા વારંવાર હુમલા થઈ રહ્યા છે અને તેમને કારણે લોકોને ખેડૂતોને પારાવાર મુશ્કેલી છે તેમનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને હું એ જગ્યાએ આપને લઈ જવા માગીશ કે જ્યાં આગળ આ જે મહિલા છે તેઓ પોતે પોતાના પશુઓને સારો નાખી રહ્યા હતા અને તે દરમિયાન જ અચાનક દીપડો છે તે વાડી વિસ્તારમાંથી આવ્યો અને તેઓના ગળાના ભાગે છે તે ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા દીપડો વારંવાર ઘાંટવડ ગામમાં આંટા ફેરા કરે છે દીપડાએ છેલ્લા ચાર મહિનામાં પાંચ લોકો પર હુમલો કર્યો છેલ્લા પાંચ મહિનાથી આ વિસ્તારમાં ભયનો માહોલ છે વન વિભાગના અધિકારી પણ ઘોર નિંદ્રામાં છે કોડીનાર તાલુકાનું ઘાંટવડ ગામ જે શિંગોડા નદીના કિનારે અને ગીર બોર્ડરને અડીને આવેલું છે જ્યાં છેલ્લા કેટલાક સમય દરમિયાન દીપડાએ પાંચ કરતા વધુ વખત અલગ અલગ વ્યક્તિઓ પર હુમલો કર્યો જેમાંના કેટલાક લોકોનું મોત પણ થયું હોવાનો દાવો અહીંના સ્થાનિકો કરે છે ત્યારે આ ગામના લોકોને દહેશત વચ્ચે જીવવાનો વારો આવ્યો છે એમાં પણ ઘાંટવડ ગામમાં મોટાભાગે ખેતી સાથે લોકો જોડાયેલા છે ત્યારે હવે આ ગામના લોકો વિચારી રહ્યા છે કે ડરના માહોલમાં જીવવું કરતા અહીંથી હિજરત કરી લેવી સારી પહેલાં તો સીમમાં બનાવ બનતો આજે તો અમારા ગામના ઝાપામાં બનાવ બનો છે એટલે ગામમાં પણ રહેવું કઈ રીતે અમારે એ અમારે એક ચિંતાનો વિષય છે કે અમારે ગામમાં રહેવું કે ગામ છોડીને અમારે શહેર તરફ જવું અમારે ખેડૂતને શું કરવું છે જીવવું કે પછી એના માટે જવું છે આ દીપડા વારંવાર આવે છે આ ઘટના દર વર્ષે અમારા ગામમાં થાય છે કે આજુબાજુના ગામમાં થાય છે માણસો મરે છે તો હવે સરકારને એક જ કહેવું છે કે આ દીપડાને હટાવો કાં તો અમેને કંઈક પ્રતિબંધ આપો કે કેવો જીવવાનો કે અમે શાંતિથી જીવી શકીએ ત્યારે સ્થાનિકોનો દાવો છે કે અમે અનેકવાર વન વિભાગ સહિત રાજ્ય સરકારમાં રજૂઆત કરી પરંતુ પાંજરા મૂક્યા સિવાય કોઈ જ કાર્યવાહી નથી થતી માંગણી કરીએ છીએ આવેદનપત્ર આપીએ છીએ અમારી ઉપર એટેક બને છે એનું પરિણામ ઝીરો આવે છે સરકાર નિર્બંધ તંત્રમાં સૂતું છે એને કોઈને કાંઈ આંખ નથી લોકોને પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો એ બધું ભોગવે છે અત્યારે અમારી સરકાર પાસે એક જ અપેક્ષા છે કે આવા વારંવાર વધતા જતા હું એમ કહું કે દીપડાના એટેકથી દીપડાને ખસીકરણ કરી અને દૂરની જગ્યાએ મૂકે
ગીર સોમનાથ જિલ્લાના કુડીનાર તાલુકામાં અને ખાસ કરીને જામવાડા રેન્જમાં ઘાંટવડ ગામની આસપાસ સિંહે દીપડાના અસંખ્ય હુમલાના બનાવ બને છે. પાછલા એક વર્ષમાં વન વિભાગના અધિકારીઓએ આપેલી માહિતીની વાત કરીએ તો સિંહ દીપડા સહિત હિંસક પ્રાણીઓના રેસ્ક્યુ કરવાની ફરજ વન વિભાગને પડી છે. તે પૈકીના 70 કરતાં વધુ દીપડાના રેસ્ક્યુ એકમાત્ર જામવાડા રેન્જમાંથી કરાયા છે, જેમાં પણ માત્ર ઘાંટવડ આસપાસના ગામોમાંથી 35થી વધુ દીપડાના રેસ્ક્યુ થયા હોવાનું સૂત્રો જણાવે છે. જો કે દીપડાના રેસ્ક્યુનો આંકડો ખૂબ જ ચિંતાજનક છે, જે સ્પષ્ટ કરી આપે છે કે આ વિસ્તારમાં દીપડા સહિત હિંસક પ્રાણીઓનો જમાવડો છે, જેના કારણે આ લોકો ભારે ડરના માહોલમાં જીવી રહ્યા છે. આ વિસ્તારના વન વિભાગના અધિકારીઓ દીપડાને પાંજરે પૂરવાની જગ્યાએ લોકોને આ લોકો સાથે જીવવાની સલાહ આપે છે. ઘાંટવડ ગામે અમે છેલ્લા 2-3 દિવસમાં માર્ક કર્યું છે કે જે પુલ છે એની નીચે વધેલો જે માંસ મચ્છીનો ખોરાક છે એ સ્થાનિક લોકો દ્વારા નાખવામાં આવે છે અને એની સુગંધથી આકર્ષાઈને પણ ઘણીવાર દીપડા ત્યાં આવતા હોય છે. પાણી નદીમાં મળી રહે છે પુષ્કળ, એટલે એક આદર્શ હેબિટેટ થઈ ગયું છે દીપડા માટે. માટે ઘાંટવડમાં દિન પ્રતિદિન દીપડાઓની સંખ્યા વધી ગઈ છે. સાથે જ આરએફઓનો દાવો છે કે મોટાભાગના બનાવ સાંજના સમયે બને છે, એટલે કે બાજુમાં નદી હોવાના કારણે દીપડો અહીં પાણી પીવા આવે છે. જેટલા પણ બનાવ બન્યા છે એ 7-8 ગાળામાં વધુ પ્રમાણમાં બનેલા છે, તો એ ગાળામાં ઘરની આસપાસ અજવાળું રાખવું, લાઇટની વ્યવસ્થા કરવી અને આટલું જો મૂળભૂત સૂચનાઓનું પણ આપણે પાલન કરીએ તો હું માનું છું કે આ બનાવો સદંતર આપણે નિવારી શકીશું. જો કે જ્યાં સુધી આ વિસ્તારમાં ફરતા દીપડાઓ પાંજરે નહીં પુરાય ત્યાં સુધી આ લોકોના શ્વાસ અધ્ધર જ રહેશે, આખી રાત ઉજાગરા કરવા પડશે. આ તરફ સાબરકાંઠાના વીરાવાડા ગામની સીમમાં 12 દીપડાએ ધમાલ મચાવી. વીરાવાડા ગામની સીમમાં 12 દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ફફડાટ છે. અહીં વીરાવાડા ડેમાઈ રોડ પર રાત્રિના સમયે લટાર મારતો દીપડો કેમેરામાં કેદ થયો. સ્થાનિક વિસ્તારમાં વારંવાર દીપડો આવી જતા લોકોમાં પણ ભય છે. લોકોને ચિંતા સતાવી રહી છે કે જો આ વિસ્તારમાં 12 દીપડો આંટાફેરા મારે છે તો તેનો સમગ્ર પરિવાર પણ આ વિસ્તારમાં જ હશે, જેથી સ્થાનિકોએ દીપડાને પાંજરે પૂરવા માટે માંગ કરી છે. હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો.